સંતરામપુર નગરપાલિકા દ્વારા કન્ટેનમેન્ટ ઝોનમાં સફાઈ અને સેનેટાઇઝની કામગીરી કરવામાં સંતરામપુર કોરોનાના કેસ વધી જતા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3, 4 અને 6ને કન્ટેનમેન્ટ અને બફર ઝોનમાં મૂકવામાં આવ્યા છે, જેના પગલે વોર્ડના તમામ નગરજનો જે તે વોર્ડમાં રહીને કામગીરી કરવી પડે છે, જેના પગલે હાલમાં નગરપાલિકા દ્વારા આ વોર્ડને કાયમ સફાઈ રાખવા માટે અને સફાઈ કામદારોને મોકલી સફાઈની કામગીરી કરવામાં આવે છે અને સાથે સાથે સોસાયટીમાં સેનેટાઇઝની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે, જે બાબતે નગરપાલિકાના કારકુન દ્વારા નગરજનોને સૂચના પણ આપવામાં આવી રહી છે અને તે આ મને મુખ્ય જે સાંભળ્યું તેમણે શું કહ્યું. હા સાહેબ બોલો. સંતરામપુર નગરપાલિકા દ્વારા COVID-19ની કામગીરી માટે સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રીની સૂચનાથી સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ સોલંકી હું રોજે સફાઈની કામગીરીમાં પૂરતું ધ્યાન આપીએ છીએ તથા સેનેટાઇઝની કામગીરી માટે મારા 3 વાહનો લઈને નગરપાલિકાના દરેક વિસ્તારમાં કે જ્યાં કન્ટેનર હોય કે ના હોય ત્યાં દરેક જગ્યા પર અમે સેનેટાઇઝની કામગીરી કરીએ છીએ. આજે ફરીથી તમારા સોસાયટીમાં આવેલા છીએ અને અમારી સફાઈ કામદારની ટુકડી બી અહીંયા મોજૂદ છે, એ પૂરેપૂરે સફાઈની કામગીરી હમણાં ચાલુ જ કરેલી છે અને આ સેનેટાઇઝની કામગીરી બી ચાલે જ છે અને આ જ રીતે અમે દરેક વિસ્તારમાં કામગીરી કરીએ છીએ. હાલમાં આ તમારી કામગીરીને લઈને લોકોમાં શું મેસેજ છે તમારો? કામગીરીને લઈને અમુક લોકોમાં સારા મેસેજ બી છે, પણ અમુક વિસ્તારો જ્યાં એવા હોય છે કે જ્યાં જવા એવું જ ના હોય, ત્યાં અમારા માણસ ના જઈ શકતા હોય તો પછી એ મીડિયામાં ચગાવે છે. પણ એ બધું ખોટું છે કે જ્યાં સુધી અમારી ગાડી જાય, જ્યાં સુધી માણસો જાય છે, ત્યાં સુધી સફાઈ વ્યવસ્થિત થાય જ છે અને જંતુનાશક દવાનો છંટકાવ બી થાય છે તેમજ સેનેટાઇઝર બી કરવામાં આવે છે. કોરોના સામે લડવા માટે પ્રજાને કોઈ તમારો મેસેજ? કોરોના માટે અમે દરેકને માઇક દ્વારા બી જાહેરાત કરી છે કે ભાઈ ઘરમાં રહો, સુરક્ષિત રહો, માસ્ક બાંધો અને એકબીજાથી ડિસ્ટન્સન રાખો. જરૂર પડે જ ઇમરજન્સી કામ હોય તો જ બજારમાં નીકળો, આવી રીતે અમે સૂચનાઓ બી આપીએ છીએ અને જે ના માને તો અમે દંડનીય કાર્યવાહી પણ કરીએ છીએ.